जूनागढ़ में गिरनार पर्वत पर अंबाजी मंदिर सैनेटाइज कर मंदिर महंत द्वारा मंदिर परिसर में सैनेटाइज कर मनपा में रजूआत कर। મહેસાણાના બહુચરાજીમાં એક વરઘોડામાં લોકોના ટોળા ઉમટ્યા, લોકોએ સરકારી ગાઈડલાઈનનો ભંગ કર્યો, લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ। વલસાડમાં કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લગ્ન મંડપમાંથી સીધી હોમ ક્વોરન્ટીન કરવામાં આવી અને રાજ્યની હિસ્ટ્રીના આધારે યુવતીનો આરટીપીસીઆર કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો। વડોદરામાં લગ્ન કરીને સાસરે જઈ રહેલી નવવધુને દંડ ફટકારવામાં આવ્યો। નડિયાદની યુવતી લગ્ન કરી સાસરે જતી હતી, કારમાં માસ્ક વિના દેખાતા નવવધુને દંડ ભરવો પડ્યો। સુરતમાં માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે માથાકૂટ, પોલીસ કર્મચારીએ દંડ ફટકાર્યો, દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસે ગેરવર્તન કર્યા હોવાનો મહિલાનો આક્ષેપ। રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે, ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડી વધશે, અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં ઠંડી વધશે, પવનની ગતિ વધશે, માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી। સરકાર સામે રિક્ષા ચાલકોની હાઈકોર્ટમાં અરજી, સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન ન કરતા રિક્ષા ચાલકોએ મદદ માંગી, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી, કોર્ટે રિક્ષા ચાલકોના વળતર અંગે નિર્ણય લેવા સરકારને આદેશ કર્યો હતો। ભુજ નગરપાલિકાની સંભવિત છેલ્લી સામાન્ય સભા મળી, સામાન્ય સભામાં રસ્તા લાઇટ સહિતના મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા, વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપને લઈને નગર અધ્યક્ષનો ઘેરાવ કર્યો। દાહોદમાં એમજીવીસીએના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો, મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મીઓએ સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાવ્યો। સુરતમાં લોકડાઉનમાં ઓરિસ્સા જતા 1300 જેટલા કારીગરોને સુરત પરત લાવવામાં આવ્યો, ગામમાં પરિસ્થિતિ કફોડી બનતા કારીગરોને સુરત પરત ફરવા માંગતા હતા, ટિકિટના પૈસા ન હોવાને કારણે સુરતથી એક એનજીઓ દ્વારા 28 લાખના ખર્ચે સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સા મોકલવામાં આવી। સભાસદ નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરના લીમડીમાં નાની કઠેચી ગામની મુલાકાત લીધી, માછીમારી કરીને ગુજરાન ચલાવતા અંદાજે 200થી વધારે પરિવારોએ તંત્રને જગ્યા ખાલી કરવાનો કહેતા રોષ, સમસ્યાનો ઉકેલ ન આવતા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી। દ્વારકાના દરિયામાં ભારે પવનને લઈને ફિશિંગ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી, પોરબંદર વેરાવળ માધવપુરની બોટ દ્વારકાના ભડકેશ્વર સહિતના દરિયા કિનારે સુરક્ષિત લાંગવી। નવસારીના 3 પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે। 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા તે બોટમાં માછીમાર બળવંત ટંડે, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા। સુરતના બારડોલી પલસાણા હાઇવે પર અકસ્માત, ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજ પરથી નીચે ખાબકી બસ, બસમાં 30 લોકોને સામાન્ય ઇજા પહોંચી, બસ ચાલક થયો ફરાર। જામનગરના લાલપુરમાં જૂથ અથડામણ, 2 માસ પહેલા થયેલી છેડતી મુદ્દે પાઇપ અને લાકડીથી હુમલો, ઘટનામાં 3 લોકો ઘાયલ, ખાનગી ફાયરિંગ થયા હોવાનો પણ ઇજાગ્રસ્ત પરિવારનો આક્ષેપ। સુરતમાં કતારગામની પરિણીતાના નામે ફેક સોશિયલ એકાઉન્ટ બનાવી સસરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પરિણીતાને બદનામ કરવાની ધમકી આપતા પોલીસે એક ઇસમની ધરપકડ કરી। સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો આતંક યથાવત, ઉધના વિસ્તારમાં આવેલા ગાંધી કુટીરની ચોરી કે જ્યાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। વાપીના રાતા વિસ્તારમાં 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રોએ જ હત્યા કરી હતી ત્યારબાદ ઓળખ છુપાવવા મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે થયેલી હત્યાની ઘટના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી, પોલીસે 5 શખ્સની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે।